તો હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં તો આજે કંઈક આપણે એવું શીખવાના છીએ કે જ્યારે આખરની મૂડી આપેલી હોય ત્યારે આપણે મૂડી પર વ્યાજ શોધવાનું છે પણ એક વસ્તુને મગજમાં હંમેશા યાદ રાખવાની કે મૂડી પર વ્યાજ હંમેશા શરૂઆતની બાકી ઉપર એટલે કે શરૂઆતની મૂડી ઉપર હોય કોઈ દિવસ આખરની મૂડી ઉપર આપણે વ્યાજ ગણી શકીએ નહીં કારણ કે એમાં નફો નુકસાન પ્લસ માઇનસથી હોય ઉપાડ હોય માઇનસથી હોય તો એવી રીતે અસર આવેલી હોય મૂડીની અસર આપેલી હોય એટલા માટે આપણે એને આખરની મૂડી ઉપર વ્યાજની ગણતરી કરી શકીએ નહીં આપણે હંમેશને માટે શરૂઆતની મૂડી ઉપર જ વ્યાજની ગણતરી કરવી પડે તો દાખલો કંઈક આવો છે નીલની આખરની મૂડી એંસી હજાર છે જેમાં ચાલુ વર્ષના ઉપાડના બાર હજાર પાંચસો અને નફાના સત્તર હજાર આઠસોની અસર આપેલ છે શરૂઆતની મૂડી પર વાર્ષિક છ ટકા ના દરે કેટલું વ્યાજ થાય તો આમાં આપણે કહી દીધું છે કે શરૂઆતની મૂડી ઉપર છ ટકા લેખે કેટલું વ્યાજ થાય તો કોઈ ઇસ્યુ જ નથી તો આપણે અહીંયા સીધું કીધું જ છે કે શરૂઆતની મૂડી ઉપર વ્યાજની ગણતરી કરવાની છે તો સૌથી પહેલાં આપણે શરૂઆતની બાકી શોધવા માટે એટલે કે શરૂઆતની મૂડી શોધવા માટે જે અસરો આપેલી છે એને રિવર્સ અસર એટલે કે ઊંધી અસર આપવી પડશે એટલે સૌથી પહેલાં આપણે એ લખશું આખરની મૂડી આખરની મૂડી આપણી પાસે છે એસી હજાર હવે એંસી હજાર આખરની મૂડી છે જે તે સમયે આપણે ઉપાડ છે એ મૂડીમાંથી બાદ કરે મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ લખીએ છીએ એવી રીતે મૂડીમાંથી બાદ થાય તો અહીંયા ઉપાડને આપણે પ્લસ કરવો પડશે પ્લસ ઉપાડ ઉપાડ પ્લસ કરશું કેટલો બાર હજાર અને પાંચસો હવે ઉપાડ છે એ આપણે પ્લસ કરશું એટલે આપની પાસે મળશે અહીંયા બાણું હજાર ને પાંચસો તો જે નફો આપેલો છે સત્તર હજાર આઠસોનો એની પણ રિવર્સ અસર આપવી પડશે એટલા માટે નફો થશે માઇનસ માઇનસ નફો નફો છે સત્તર હજાર આઠસોનો સત્તર હજાર આઠસો છે એને આપણે બાદબાકી કરતા ચુમ્મોતેર હજાર સાતસો આપની પાસે આ મળી શરૂઆતની મૂડી હવે શરૂઆતની મૂડી મળી ગઈ છે તો આપણે એના ઉપરથી વ્યાજની ગણતરી કરવી બહુ જ સરળ થઈ જશે તો આપણે વ્યાજની ગણતરી કરવાની છે હવે આપણે અહીંયા કીધું છે કે શરૂઆતની મૂડી પર છ ટકા લેખે વાર્ષિક વ્યાજ ગણવાનું છે તો અહીંયા લખવાનું શરૂઆતની મૂડી પર વાર્ષિક છ ટકા લેખે વ્યાજ ની ગણતરી હવે મૂડી પર વ્યાજની ગણતરી કરવા માટે આપની પાસે કુલ શરૂઆતની મૂડી કેટલી મળી તો કે અહીંયા લખો મૂડી પર વ્યાજ બરાબર શરૂઆતની મૂડી કેટલી છે ચુમોતેર હજાર સાતસો એને ગુણ્યા એનો દર એટલે કે છ ટકા અહીંયા આવી રીતે તમે લખી શકો ચુમોતેર હજાર સાતસો એને ગુણ્યા છ ના છેદમાં સો સાતસો સડતાલીસ એને ગુણ્યા છ આનો તમે ગુણાકાર કરશો એટલે મળશે અહીંયા ચાર હજાર ચારસો ને બ્યાસી રૂપિયા આ છે મૂડી પર વ્યાજ આ શરૂઆતની મૂડી પર વ્યાજ આપને શોધ્યું છે જો આખરની મૂડી આપેલી હોય અને મૂડી પર વ્યાજની ગણતરી કરવાનું એમનેમ જ કીધું હોય અને કાંઈ કીધું ના હોય કે શરૂઆતની મૂડી ઉપર વ્યાજ ગણો કે કઈ મૂડી પર વ્યાજ ગણો ત્યારે શરૂઆતની મૂડી પર જ વ્યાજ ગણવામાં આવે કારણ કે વ્યાજની ગણતરી હંમેશને માટે શરૂઆતની બાકી પર કરવામાં આવે છે તો આપણે અહીંયા શરૂઆતની બાકી પર છ ટકા લેખે વ્યાજની ગણતરી કરી તો હવે મળશું આપને નેક્સ્ટ વિડીયોમાં